જ સરસ લાગી રહ્યું છે, બહુ એક્સાઇટિંગ લાગી રહ્યું છે. કારણ કે જે હિસાબે બધી છોકરીઓમાં બધી લેડીઝમાં જે હિસાબે એક્સાઇટમેન્ટ છે, એ લોકોને જોઈને અમારો ઉત્સાહ અને એ લોકોનો જે પ્રેમ અમારા માટે છે એ જોઈને અમારું પ્રોત્સાહન વધી ગયું છે. સો ઇટ્સ અમેઝિંગ અહીંયા આવીને. અને સાચું કહું ને તો માં એક યોદ્ધા હોય છે, બરાબર છે? તો માએ યોદ્ધા હોવાની સાથે સાથે યોદ્ધાએ પોતાનું ધ્યાન પણ રાખવું પડતું હોય છે. ઇટ્સ અ વેરી ગુડ થિંગ કે આવી રીતે મેરેથોન રાખ્યું છે અને અહીંયા ઘણી સ્ત્રીઓ માઓ આવ્યા છે. અને આમ જોવા જઈએ તો દરેક સ્ત્રી દરેક છોકરીઓ બધી યોદ્ધા જ હોય છે. અને એ લોકોએ બસ પોતાનું ધ્યાન રાખવાનું છે, ફિટ રહેવાનું છે. કારણ કે અમે ફિટ રહીશું, સ્ત્રીઓ ફિટ રહેશે તો એ લોકોનું ફેમિલી ફિટ રહેશે અને હેલ્ધી રહેશે. ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને થેન્ક્સ ટુ કલર્સ ગુજરાતી અમને અહીંયા બોલાવવા માટે. અને થેન્ક યુ મેઘ મોટા ઘરની વહુને આટલો બધો પ્રેમ આપવા. મેં કેવલ આઈ નહીં હું બલ્કિ આપણે ફાઉન્ડેશન વીલિંગ હેપીનેસ કે દ્વારા હમ ઇસકા હિસ્સા ભી બને હૈ. બહુત અચ્છા લગ રહા હૈ, બહુત મુબારકબાદ દેતી હું સહયોગ ફિઝિયોથેરેપી કી તીનો નની નની બચ્ચીઓ કો, જિગ્ના, આફરીન, નિધિ, જિન્હોને તીન જનોને મિલકે યહાં પે 3000 સે ઉપર મહિલાએં, લગભગ 6000 મહિલાએં યહાં પે આજ આઈ હૈ, બચ્ચીયાં આઈ હૈ. એક ફિટનેસ કી અવેરનેસ ઇતને જોશ કે સાથ બહુત અચ્છા મેસેજ જાતા હૈ, વિમેન એમ્પાવરમેન્ટ કા ભી જાતા હૈ. સાથ હી યે કિ મહિલાઓ કા સ્વસ્થ રહેના સમાજ કો સ્વસ્થ રખેગા, દેશ કો સ્વસ્થ રખેગા. એક હમ ફિટ તો ઇન્ડિયા ફિટ, હમ ફિટ તો ફેમિલી ફિટ. ઓર સાથ હી એક બહુત અચ્છા મેસેજ હૈ બેટી બચાઓ બેટી બઢાઓ બેટી પઢાઓ કા, ઇસ પૂરે મહિલા સશક્તિકરણ કા એક માહોલ હૈ યહાં પે. ઓર એક મહિલા હોતે હુએ, ખિલાડી હોતે હુએ, એસે ફિટનેસ કે જશ્ન કા હિસ્સા બનને મેં મુજે ગર્વ મહેસૂસ હોતા હૈ.